पोलिस विभाग में सरकारे एक परंपरा शुरू करी छे के जे ते रेंजना आईजीपी ना वार्षिक इंस्पेक्शन में जिल्लाना कोई पण गामना दलित विस्तारनी मुलाकात लई अहींना दलितोना प्रश्नो जाणवा अने तेनो उकेल लावो। आ परंपरा गामडाओमां चालता ज्ञातिवादना भेदभावना कारणे शुरू करवामां आवी हती, परंतु भूज रेंजना बनासकांठानी मुलाकातमां बहार आव्युं छे के जगाणा गामे ज्ञातिवादने वर्षोथी तिलांजलि આપી દેવામાં આવી છે અને આખું ગામ સામાજિક સમરસતાથી પ્રગતિ કરી રહ્યું છે। જગાડા ગામની મુલાકાત લઈને મને ખૂબ આનંદ થયો છે કે આ ગામ એકદમ સમરસ ગામ છે। સમાજના તમામ વર્ગો તમામ પ્રસંગોએ ધાર્મિક હોય સામાજિક હોય ભેગા મળી અને ઉત્સવો ઉજવે છે અને તમામ કાર્યો કરે છે। મને ખૂબ આનંદ થાય છે કે જગાડા ગામમાં નાના મોટા પ્રશ્નો પણ આ પ્રકારના નથી। દેશમાં અનેક કાયદાઓ અને યોજનાઓ છે, છતાં જ્ઞાતિવાદનો સડો દૂર થતો નથી। ત્યારે પાલનપુરના જગાણા ગામના 9000 જેટલા લોકો વર્ષમાં 5 વાર સામૂહિક ભોજનમાં જોડાય છે અને તમામ જ્ઞાતિના લોકો એક રસોડે જમે છે। ગામની આ જ સમરસ પરંપરાના કારણે આજે દલિત સમાજના લોકો પણ સ્વમાનભેર જીવે છે અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવાનું જણાવી રહ્યા છે। કે જેટલા કેટલાય વર્ષોથી અમારા ગામમાં એક સમથી તમામ સમાજો સાથે રહે છે। વર્ષમાં 4-5 વખત આખું ગામ એક સાથે બેસી અને ભોજન લે છે। સૌના સારાના સારા પ્રસંગોમાં બધા ભેગા થાય છે। અહીંયા કુસુમ જેવું અછૂત જેવું અને દલિતોને અપમાન થાય એવું કોઈ કાર્ય કરવામાં આવતું નથી। ગૃહ વિભાગની પરંપરા મુજબ આઈજીપી દલિતોના પ્રશ્નો સાંભળવાની તૈયારી સાથે જગાણા ગામે ગયેલા, પરંતુ ગામની સામાજિક સમરસતાના કારણે એક પણ પ્રશ્ન આવ્યો નહીં અને રાજ્યના અન્ય ગામોને પ્રેરણા આપે તેવા આ ગામની સામાજિક એકતા જાણવા મળી। કેમેરામેન રમેશ ડુડિયા સાથે માનુ ચાવડા, વીટીવી, પાલનપુર।